ખેતી અને પશુપાલન દેશની આવકનો મુખ્ય સ્ત્રોત છે। ખેતીમાં પાકનું વધારે ઉત્પાદન મેળવવા માટે ખેડૂતો વધુ પડતા રાસાયણિક ખાતરનો ઉપયોગ કરે છે, જેને કારણે જમીનની ઉપજાઉ શક્તિ ઘટતી જાય છે। તેમજ સતત રાસાયણિક ખાતરના ઉપયોગને કારણે જમીન કઠણ બને છે અને જમીનમાં ખાતરના ક્ષારોની એક પડ બને છે, જેના કારણે છોડના વૃદ્ધિ અને વિકાસ તેમજ પાક ઉત્પાદન માટે જરૂરી એવા પોષક તત્વો છોડને સરળતાથી મળતા નથી। રાસાયણિક ખાતરોના બેફામ ઉપયોગથી રાસાયણિક ખાતરોના ઝેરી અવશેષોથી જમીનની પ્રત બગડી રહી છે। આ ઉપરાંત જમીનમાં રહેલા ઉપયોગી બેક્ટેરિયા, પાક માટે ફાયદાકારક સૂક્ષ્મજીવો અને અળસિયા પણ નાશ પામે છે। છોડના સ્વસ્થ વૃદ્ધિ અને વિકાસ માટે છોડને બધા જ પોષક તત્વો મળી રહે તે ખૂબ જ જરૂરી છે, જેથી પાકનું ઝડપી વૃદ્ધિ અને વિકાસ થઈ શકે। આ બધી જ સમસ્યાનો એક જ ઉપાય છે, જીવરસ। જીવરસ છોડ માટે વરદાનરૂપ પોષક રસ છે। જીવરસમાં કુલ 32 પ્રકારના બેક્ટેરિયાનો સમાવેશ થાય છે, જે મૂળમાં રહી છોડના વૃદ્ધિ અને વિકાસમાં મદદરૂપ બને છે। જીવરસની રચના વિશિષ્ટ ગુણધર્મોના આધારે કરવામાં આવી છે, જે છોડના વિકાસને ઝડપી બનાવવાની સાથે સાથે પૂરતું પોષણ આપે છે। ઓર્ગેનિક એસિડ પેદા કરી અલભ્ય પોષક તત્વોને લભ્ય સ્વરૂપમાં ફેરવે છે। તંતુ મૂળ જેવા સૂક્ષ્મ તંતુ મૂળોનું માળખું તૈયાર કરી જમીનમાંથી પાણી તથા પોષક તત્વો ખેંચી સીધો મૂળ પેશીમાં આપે છે। છોડને નુકસાનકારક બેક્ટેરિયાને પેદા થતા અટકાવી આવા બેક્ટેરિયાઓને છોડથી દૂર રાખે છે। હું મારા ખેતરમાં દર વર્ષે દૂધીનો પાક કરું છું। હવે આ વર્ષે મને ઘણું નુકસાન જેવું લાગતું હતું। ત્યારબાદ હર્ષદભાઈ આવ્યા અને એમને દૂધી